આ દ્રશ્યો છે વડોદરાની એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં તૈયાર થઈ રહેલી ફાર્મસી ફેકલ્ટીની ઇમારતના દેશની નવી સંસદની ઇમારત 2.5 વર્ષમાં તૈયાર થઈ ગઈ પણ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો 5 વર્ષમાં આ ઇમારતનું કામ પૂર્ણ કરાવીને શૈક્ષણિક કાર્ય શરૂ નથી કરાવી શક્યા જેનું પરિણામ ફાર્મસીના વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે। કોરોનાથી જોવા જઈએ તો આમ આ બંધ હાલતમાં જ પડેલી છે, ના કોઈ રિનોવેશન કરવામાં આવે છે ના કોઈ પણ કામગીરી કરીને આને ચાલુ કરવામાં આવી રહી છે। તો અમારી માંગ એક જ છે, એક વિદ્યાર્થી તરીકે જે અન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે કે વહેલી તકે આ બિલ્ડિંગનું જે કામ છે એ પૂર્ણ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે અહીં બિલ્ડિંગ શરૂ કરવામાં આવે। રાજ્ય સરકારે વર્ષ 2017-18માં ફાર્મસી ફેકલ્ટી નવી ઇમારતના નિર્માણ માટે યુનિવર્સિટીને 18 કરોડની ગ્રાન્ટ ફાળવી 2018માં ઇમારતનું બાંધકામ પણ શરૂ કરાયું, જો કે 5 વર્ષમાં ફક્ત ઇમારતનું માળખું તૈયાર થયું છે, ફર્નિચર લેબ લિફ્ટનું કામ હજુ પણ બાકી છે। 2020 સુધીની અંદર આ કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કર્યું નહોતું, કોન્ટ્રાક્ટર કોઈના ત્રાસથી કંટાળીને પોતાનું કામ અધૂરું છોડીને જતો રહ્યો અને એને પણ આપણે સિન્ડિકેટે સજા કરીને એમની જે ડિપોઝિટ જમા છે આપણે ડિપોઝિટ એમને આપવાના નથી। પછી એઆરસી પ્રમાણે કામ બિલ્ડિંગનું કામ કરાવીને બિલ્ડિંગનું માળખું ઊભું કર્યું પણ હજી સુધી બિલ્ડિંગની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ટિરિયર ફર્નિચર લેબ ફર્નિચર લિફ્ટ ટીચરોની ઓફિસો અને જે જેમ્સની અંદર ફર્નિચર માટેનું હમણાં ટેન્ડર બહાર પડ્યું એવું કોઈ પણ પ્રકારનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું નથી। યુનિવર્સિટીના સત્તાધીશો ઇમારતના બાંધકામમાં થયેલા વિલંબ માટે કોરોના કાળને જવાબદાર ઠેરવે છે, બાકીની કામગીરી માટે ટેન્ડરિંગનો પણ હવાલો અપાયો છે। કોરોનાના સમયગાળા દરમિયાન થોડી એને કામની ગતિવિધિ પૂર્ણ થોડી અટકી હતી, પરંતુ ત્યારબાદ એને ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે। હવે એમાં ફક્ત જેને કહી શકાય કે જે સિવિલ વર્ક છે એ તમામ પૂરું કરવામાં આવેલું છે, ફક્ત એમાં ફર્નિચરની ખરીદી જે છે એ બાકી છે। એટલે આ ફર્નિચરની જે ખરીદી છે, ફર્નિચરની જે જરૂરિયાત છે એ ફેકલ્ટીની જરૂરિયાત પ્રમાણે, વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે એને યુનિવર્સિટી અને રાજ્ય સરકારના જે ટેન્ડરિંગના નિયમો છે એને અનુસરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ગઈ છે। જે રીતે હાલ કામગીરી ચાલી રહી છે તેને જોતા જ ફાર્મસી ફેકલ્ટીની ઇમારતને તૈયાર થવામાં હજુ 1 વર્ષનો સમય લાગે તેમ છે, એટલે કે વિદ્યાર્થીઓએ આ વર્ષ હજુ પણ સહન કરવું પડશે। આ બાબત એમએસ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર ઝાંખ લગાડી છે। આ જે ગ્રાન્ટ છે તેનો ઉપયોગ જે બિલ્ડિંગ બનાવવા માટે કરવામાં આવ્યો હતો ત્યારે સમય મર્યાદામાં બિલ્ડિંગ નથી બની તે સવાલો ઉઠવા પામી રહ્યા છે। હજુ પણ 1 વર્ષ જેટલો સમય આ બિલ્ડિંગને સંપૂર્ણ બનતા લાગશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અહીંયા ક્યારે ભણવા માટે આવશે અને યુનિવર્સિટીના સત્તાધીશો કેમ આ ઝડપથી જે કામગીરી છે તે નથી કરાવતા તે સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।